હેલો એન્ડ વેલકમ બેક ટુ લેસ લર્ન ઇન ગુજરાતી. તાજેતરમાં વડોદરા ખાતે ભારતનું પ્રથમ ન્યુક્લિયર ગ્રેડનું સોડિયમ પ્લાન્ટ બની રહ્યો છે. આ વિડીયોમાં આપણે ઇન્ડિયાઝ ફર્સ્ટ ન્યુક્લિયર ગ્રેડ સોડિયમ પ્લાન્ટ ઇન વડોદરા વિશેની માહિતી મેળવીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જાતના વિડીયોમાં ડીલે કર્યા વગર વિડીયોને શરૂ કરીએ. ભારતના પ્રથમ સોડિયમ પ્લાન્ટ કે જે ન્યુક્લિયર ગ્રેડનો હશે, આ પ્લાન્ટ માટે ખાતમુહૂર્ત ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના સેક્રેટરી તથા આણ્વિક ઉર્જા આયોગ એટલે કે એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ એવા શ્રી કે એન વ્યાસ સાહેબ દ્વારા વડોદરાના ફર્ટિલાઇઝર નગર ખાતે કરવામાં આવ્યું. જે પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, આ પ્લાન્ટ વિકાસ થયા બાદ દર વર્ષે 600 મેટ્રિક ટન સોડિયમનું ઉત્પાદન કરશે. પાછું જણાવી દેવામાં આવે કે આ સોડિયમ એ ન્યુક્લિયર ગ્રેડનો હશે. તમે અહીં પિક્ચર ઉપરથી જોઈ શકો છો કે શ્રી કે એન વ્યાસ સાહેબ કે જે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના સેક્રેટરી છે તથા એટોમિક ઉર્જા આયોગના અધ્યક્ષ છે, તેઓ દ્વારા વડોદરાના ફર્ટિલાઇઝર નગર ખાતે ભારતના સર્વપ્રથમ સોડિયમ પ્લાન્ટ કે જે ન્યુક્લિયર ગ્રેડનો હશે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આગળ વાત કરીએ તો હાલમાં ન્યુક્લિયર ગ્રેડ સોડિયમની વિદેશથી આયાત કરવી પડે છે. આ સોડિયમનો ઉપયોગની વાત કરવામાં આવે તો તેનો ઉપયોગ જંતુનાશક, ડાય બનાવવા માટે, સિન્થેટિક ડિટર્જન્ટ બનાવવા માટે, વિટામિન્સ બનાવવા માટે તથા દવાઓમાં ઉપયોગ થતા ડ્રગ્સમાં થાય છે. સૌથી મહત્ત્વનો ઉપયોગ કહી શકાય તેવું એટલે કે આ ન્યુક્લિયર ગ્રેડ સોડિયમનો સૌથી મહત્ત્વપૂર્ણ ઉપયોગ એ ફાસ્ટ બ્રીડર પરમાણુ રિએક્ટરમાં કરવામાં આવે છે. વધારાની માહિતી મેળવીએ તો લિક્વિડ સોડિયમ ઉપયોગ આ ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં થાય છે. અહીં લિક્વિડ સોડિયમ તેની ઉત્તમ હીટ ટ્રાન્સફર ગુણધર્મોને ધ્યાનમાં રાખીને ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં શીતક તરીકે આ સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં તેના રચનાત્મક સામગ્રી સાથે સુસંગત થવા માટે આ સોડિયમનું શુદ્ધ સ્વરૂપ આપવું આવશ્યક બની જતું હોય છે. ઇન્ફોગ્રાફીની મદદથી જોઈએ તો ન્યુક્લિયર ગ્રેડ સોડિયમના ઉપયોગની વાત કરીએ તો તમે અહીં વિડીયોને પોઝ કરી અને તેના ઉપયોગને વાંચી શકો છો. તમે અહીં સોડિયમને જોઈ શકો છો કે જે આ રીતનું દેખાઈ આવે છે. આગળ વાત કરીએ વડોદરા ખાતે એના પ્લાન્ટની વાત કરવામાં આવે તો સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે આ ન્યુક્લિયર ગ્રેડ સોડિયમનો પ્રયોગ સફળ કર્યા બાદ આ પ્લાન્ટને સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં વડોદરા ખાતેની હેવી વોટર પ્લાન્ટ દ્વારા આ સોડિયમનો પ્રયોગને વિકસાવવામાં આવ્યું છે. આ પ્લાન્ટ વિશે માહિતી મેળવવામાં આવે તો વડોદરા ખાતે બની રહેલો ભારતનો પ્રથમ ન્યુક્લિયર ગ્રેડ સોડિયમ પ્લાન્ટ એ 2 ચરણોમાં વિકસાવવામાં આવનાર છે. આ 2 ચરણોના વિકાસ બાદ આ પ્લાન્ટ દ્વારા દર વર્ષે 600 મેટ્રિક ટન સોડિયમનું ઉત્પાદન કરવામાં આવશે. વિડીયોમાં આગળ વધીએ તો અહીં આપણે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની વાત કરીએ તો અણુઊર્જા વિભાગ એ મુંબઈ મહારાષ્ટ્ર મુખ્ય મથક ધરાવે છે તથા વડાપ્રધાન શ્રીના સીધા નેતૃત્વ હેઠળનો એક વિભાગ છે. ડીએની સ્થાપનાની વાત કરવામાં આવે તો 1954માં રાષ્ટ્રપતિના આદેશ મુજબ તેની સ્થાપના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષની વાત કરવામાં આવે તો શ્રી કે એન વ્યાસ એ તેના હાલના અધ્યક્ષ છે.
તથા તેના સ્થાપકની વાત કરવામાં આવે તો ડૉક્ટર હોમી જહાંગીર બાબા તેના સ્થાપક છે. તેની સ્થાપનાની વાત કરવામાં આવે તો 3 ઓગસ્ટ 1954 રોજ તેની સ્થાપના કરવામાં આવી હતી. અગાઉ જણાવ્યા તેમજ મુંબઈમાં તેનું મુખ્ય મથક આવેલું છે. આ ઉપરાંત નાયબ પ્રધાન કે જે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના જવાબદાર છે તેઓની વાત કરીએ તો જીતેન્દ્રશ્રી કે જે રાજ્યમંત્રી છે તેઓ નાયબ પ્રધાન જવાબદાર છે. આ ઉપરાંત તેની પેટા સંસ્થાની વાત કરવામાં આવે તો રાજા રમણના કેન્દ્ર અદ્યતન ટેકનોલોજી એ તેની પેટા સંસ્થા છે. અહીં તમે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીનું મોટું જોઈ શકો છો કે જે રાષ્ટ્રીય સેવામાં પરમાણુ એવું આપ્યું છે. આ ઉપરાંત ન્યુક્લિયર પાવર, હેલ્થ કેર મેનેજમેન્ટ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને વોટર રિસોર્સિસ જેવા શાખાઓમાં કાર્યરત છે. આગળ વધીએ તો વડોદરા ખાતે આવેલા હેવી વોટર રિસર્ચની વાત કરીએ તો SWR એ વડોદરા ખાતે આવેલું છે. અહીં બરોડામાં હેવી વોટર પ્લાન્ટ એ મોનોથર્મલ એમોનિયા હાઇડ્રોજન વિનિમય પ્રક્રિયાનો ઉપયોગ કરીને ભારે પાણીના ઉત્પાદન માટે ભારતમાં સ્થાપિત એવું પ્રથમ પ્લાન્ટ છે કે જેની સ્થાપના 1969 કરવામાં આવી હતી. આ પ્રક્રિયાની તકનીક આપણે ફ્રાન્સ દેશ પાસેથી મેળવી છે. એમોનિયા હાઇડ્રોજન વિનિમય પ્રક્રિયા પર ભારે પાણીના ઉત્પાદન માટે હેવી વોટર પ્લાન્ટ બરોડાનો પ્રથમ સિંહાચિહ્ન પ્રાપ્ત થયો હતો. અહીં આ સંસ્થાના MD વાત માફ કરજો જનરલ મેનેજરની વાત કરવામાં આવે તો MD ઠાકર એ વડોદરા SWR જનરલ મેનેજર છે. આ ઉપરાંત SWR સાથે કેટલાક ફેક્ટ જોડાયા તેની વાત કરવામાં આવે તો SWR વડોદરા પર તેની ઉત્પાદન ક્ષમતા વધારશે કે જે ખાસ આકારિત સંયોજન કે જે હાલમાં આયાત કરવામાં આવે છે. SWP વડોદરા MS યુનિવર્સિટી સાથે સહયોગ શરૂ કરવાની છે કે જેમાં તેઓ ડિટ્યુરેટેડ ડ્રગ કમ્પાઉન્ડનો ઉપયોગ કરી શકશે. સૌ વિદ્યાર્થી મિત્રો, આ હતો ભારતના પ્રથમ ન્યુક્લિયર ગ્રેડ સોડિયમ પ્લાન્ટ કે જે વડોદરામાં બની રહ્યું છે તેને લગતો વિડીયો. જો આવડે તમને પસંદ કરો પ્લીઝ તેને લાઇક અને શેર કરજો તથા અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા આ વિડીયો PDF લેસ લર્ન ગુજરાતી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. વિડીયો જોવા માટે આભાર.